Good morning, students. On the behalf of Sri Siusha College of Commerce, Management and Computer Education, I am Ami Sangvi. Welcomes you to the online session. Your class is BCom Semester 5, subject Management Account, and I am your professor, Ami Sangvi. Let's continue today's session. We have completed still today. Adna divas sudhi ma apne complete karyu chhe unit 1, standard costing 1, material variances. છેલ્લા લગભગ 3-4 લેક્ચરથી આપણે સ્ટાર્ટ કર્યું છે યુનિટ 2, સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ 2, લેબર વેરિયન્સીસ. કંપની માટે આ બંને પ્રકારના એક્સપેન્સીસ એની કોઈ પણ પ્રોડક્ટની જે સેલિંગ પ્રાઇસ નક્કી કરવાની હોય એમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે પણ આપણે બજેટ બનાવીએ છીએ ત્યારે એક એસ્ટિમેટ લગાવીએ છીએ કે આ પર્ટિક્યુલર એક્સપેન્સ છે એ આટલા રૂપિયાનો આની પાસે કરવામાં આવશે, અને જેટલું એસ્ટિમેશન નજીક થાય, મતલબ જ્યારે ખરેખર એક્સપેન્સ કરવામાં આવે તો એ એક્સપેન્સ અને આપણા એસ્ટિમેશન, એકચ્યુઅલ એક્સપેન્સ અને સ્ટાન્ડર્ડ આપણે જે સેટ કર્યું છે એસ્ટિમેટ લગાવીને, એ બંને વચ્ચેનો જેટલો ડિફરન્સ ઓછો એટલું જ કંપનીની મેનેજરિયલ પર્સોનલની એફિશિયન્સી વધારે સારી પ્રૂવ થાય છે. કારણ કે તમે નિયર બાય બજેટ તમારું કામ, તમારું ટાર્ગેટ પૂરું કરી શકો છો, જેથી કરીને કંપની ધારેલો નફો કંપની અર્ન કરી શકે છે. પણ કોઈના કોઈ રીઝનથી ક્યારેક આ બંને વસ્તુ વચ્ચે ગેપ રહી જાય છે, તો જે ગેપ છે, તફાવત, એ શોધવા માટેના આ બે ચેપ્ટર છે. મટીરિયલ વેરિયન્સીસ આપણે કમ્પ્લીટ કર્યું, એની પાછળના રીઝન્સ પછી તમે એનાલિસિસ કરી શકો છો, પણ પહેલા ખબર પડવી જોઈએ કે આટલો ગેપ છે. તો અત્યારે આપણે લેબર એક્સપેન્સ, જે સેકન્ડ હાઈએસ્ટ એક્સપેન્સ કહેવાય કોઈ પણ પ્રોડક્ટના કોસ્ટિંગમાં, તો એ છે લેબર એક્સપેન્સ. એનું વેરિયન્સીસ અત્યારે આપણે સ્ટાર્ટ કર્યા છે. બધી જ ફોર્મ્યુલા આઈ હોપ કે તમને સમજાઈ ગઈ હશે. અત્યારે આપણે એ લેક્ચર કન્ટિન્યુ કરીએ છીએ, સેશન ચેપ્ટર લેબર વેરિયન્સીસ. તમારો આજનો લેક્ચર નંબર છે 10, 10મો દિવસ છે આપણે ભણવાનો. લેટ્સ કન્ટિન્યુ ટુડે સેશન. સૌથી પહેલા તો આ ચેપ્ટરની અંદર, સપોઝ અગાઉ તમે કોઈ લેક્ચર્સ નથી ભર્યા, તો અગાઉના લેક્ચર્સની અંદર જે કાંઈ પણ ફોર્મ્યુલા આવી ગઈ અને આજના સમમાં પણ જે વપરાવાની છે એનું એક આપણે રિવિઝન ફટાફટ લઈ લઈએ. તો રિવિઝન ઓફ વેરિયન્સીસ, મેઇન ચાર વસ્તુ છે. સ્ટાન્ડર્ડ અવર્સ, સ્ટાન્ડર્ડ રેટ, મતલબ જે કાંઈ પણ વર્કર આપણે ત્યાં કંપનીમાં કામ કરતા હશે અથવા એમ્પ્લોઈઝ, એ લોકોને આપણે એક ટાઈમ આપ્યો હશે કે આટલા ટાઈમની અંદર તમારે આટલું પ્રોડક્શન કરી લેવાનું, તો એ જે ટાઈમ આપ્યો છે એને સ્ટાન્ડર્ડ અવર્સ કહેવાય. સેકન્ડ, આપણે કીધું હશે કે જો તમે આટલા ટાઈમની અંદર કામ પતાવશો તો તમને આટલું, મતલબ પેમેન્ટ આટલું કરવું પડશે, આટલા કામમાં ટાઈમ પતશે, અને પર યુનિટ, પર કેજી અથવા જે કંઈ પણ પ્રોડક્શનનું આપણું યુનિટ હોય એના પર આટલો આપણે એ લોકોને એક્સપેન્સ ઓફ લેબર આપવું પડશે. તો એને કહેવાય સ્ટાન્ડર્ડ રેટ. જે આપણે અઝ્યુમ કર્યું છે, પ્રિડિક્ટ કર્યું છે, એને સ્ટાન્ડર્ડ તરીકે રિપ્રેઝન્ટ કરીએ છીએ, અને પછી જ્યારે એકચ્યુઅલમાં વર્ક ચાલુ થશે તો ત્યારે જે એ કામ કમ્પ્લીટ કરવા માટે, ટાર્ગેટ અચીવ કરવા માટે જેટલા કલાક કામ કરે છે એને કહેવાય છે એક્ચ્યુઅલ અવર્સ. તો અહીંયા દરેક જગ્યાએ આપણે એક્ચ્યુઅલ અવર્સ આખી ફોર્મ્યુલા લેવાને બદલે આપણે એનું શોર્ટ ફોર્મ એ જ યુઝ કરશું, અને એ લોકોને ખરેખર આપણે એ ટાઈમે જે પેમેન્ટ ચૂકવવું પડે છે એને એ ગણાશે એ આર, એક્ચ્યુઅલ રેટ પર યુનિટ. તો આ ચાર વસ્તુ જો રકમમાં આપેલી હોય તો દેટ વિલ બી ઇઝી ફોર અસ ટુ કેલ્ક્યુલેટ વેરિયસ વેરિયન્સીસ. સ્ટાર્ટ કરીએ. પહેલું હતું લેબર કોસ્ટ વેરિયન્સ.
लेबर कोस्ट वेरियंस ए जे आपणे कोस्टिंग ગાઈડું છે સ્ટાન્ડર્ડ અને એક્ચ્યુઅલ એના વચ્ચેનો ડિફરન્સ છે તો કઈ રીતે સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ નીકળશે તો સ્ટાન્ડર્ડ અવર્સ ઇનટુ સ્ટાન્ડર્ડ રેટ આ જ્યારે મલ્ટીપ્લિકેશન કરીએ એટલે આપણને સ્ટાન્ડર્ડ કોસ્ટ મળે છે એમાંથી એક્ચ્યુઅલ અવર્સ અને એક્ચ્યુઅલ રેટ નો મલ્ટીપ્લિકેશન એટલે કે એક્ચ્યુઅલ કોસ્ટ માઇનસ કરો અને જે ડિફરન્સ આવે છે તફાવત એને આપણે લેબર કોસ્ટ તરીકે ઓળખશું અહીંયા જ્યારે ધારેલું ખર્ચા કરતા મતલબ સ્ટાન્ડર્ડ કોસ્ટ કરતા એક્ચ્યુઅલ કોસ્ટ વધે છે તો આન્સર નેગેટિવ આવે છે કોઈ પણ લેવલે જ્યારે આન્સર નેગેટિવ આવે મતલબ આપણે ક્યાંક એસ્ટિમેટમાં ભૂલ થઈ છે અને નેગેટિવનો મતલબ આપણા માટે એ અનફેવરેબલ ગણાય છે એટલે આ ચેપ્ટરની અંદર જ્યારે પણ નેગેટિવ આન્સર આવે છે તો આપણે બ્રેકેટમાં યુ એટલે કે અનફેવરેબલ તરીકે દર્શાવીએ છીએ અને જ્યારે પોઝિટિવ આવે ધાર્યા કરતા ઓછા ખર્ચમાં ધાર્યા કરતા ઓછા સમયમાં કામ પતી ગયું હોય ટાર્ગેટ અચીવ થયો હોય તો આપણને પોઝિટિવ ડિફરન્સ મળે છે ધેટ ઇઝ એફ આપણે એને એફ એટલે કે ફેવરેબલ દ્વારા દર્શાવશું સેકન્ડ આવે છે વેજ રેટ વેરિયન્સ જે આપણે પેમેન્ટ કરીએ છીએ તો એના માટે ઇક્વલ ટુ એક્ચ્યુઅલ અવર્સ ઇન્ટુ બ્રેકેટ એસઆર માઇનસ એઆર આ ફોર્મ્યુલાથી આપણને વેજ રેટ વેરિયન્સ મળે છે ત્રીજું છે લેબર એફિશિયન્સી વેરિયન્સ લેબર એફિશિયન્સી વેરિયન્સમાં બે કન્ડિશન હોઈ શકે છે જો આપણે અલગ અલગ મિક્સ યુઝ થયા હોય ન થયા હોય એક સિંગલ પ્રોડક્ટ સિંગલ જ એક વ્યક્તિ એક જ પ્રકારના એમ્પ્લોય હોય છે તો કોઈ ઇસ્યુ નથી તો આપણે આ જ ફોર્મ્યુલા વાપરશું પણ જ્યારે એક કરતા વધારે પ્રકારના એમ્પ્લોઈઝ એટલે વર્કર અથવા એનો યુઝ કરવામાં આવે છે ફોર એક્ઝામ્પલ કેટેગરી વાઇઝ જોઈએ તો મેલ ફિમેલ બે અલગ અલગ કેટેગરીના યુઝ થયા હોય અધરવાઇઝ આપણે મેલ વુમેન ચિલ્ડ્રન એ રીતે લઈએ છીએ એ સિવાય અમુક કારખાનામાં સ્કિલ બેઝ કામ કરવાનું હોય છે તો સ્કિલ હોય સેમી સ્કિલ્ડ હોય અનસ્કિલ્ડ વર્કર હોય તો આ રીતે કેટેગરાઇઝ કરવામાં આવેલા હોય તો આ રીતે જ્યારે અલગ અલગ કેટેગરીના એમ્પ્લોઈઝ કે વર્કરનો યુઝ થતો હોય તો મિક્સ કર્યું કહેવાય એ ટાઈમે એ બધાનો ટોટલ કરવામાં આવે તો ત્રણેયનો ટોટલ મતલબ કે સ્ટાન્ડર્ડ અવર્સ નો ટોટલ અને એક્ચ્યુઅલ અવર્સ નો ટોટલ ઇક્વલ હશે તો SR ઇન્ટુ બ્રેકેટ SH માઇનસ AH આપણે ફોર્મ્યુલા લેશું જો બંનેનો ડિફરન્સ અલગ આવે છે ઇક્વલ નથી આવતો તો લેબર સબ એફિશિયન્સી વેરિયન્સ અથવા રિવાઇઝ લેબર એફિશિયન્સી વેરિયન્સ ઉદ્ભવશે વેન ટોટલ સ્ટાન્ડર્ડ અવર્સ એન્ડ ટોટલ એક્ચ્યુઅલ અવર્સ આર નોટ ઇક્વલ ધેન રિવાઇઝ લેબર એફિશિયન્સી વેરિયન્સ અરાઇઝિસ SR ઇન્ટુ બ્રેકેટ SH માઇનસ RSH એની ફોર્મ્યુલા છે જે RSH એટલે કે રિવાઇઝ સ્ટાન્ડર્ડ અવર્સ આપણે કેલ્ક્યુલેટ કરવા પડશે એની ફોર્મ્યુલા આપવામાં આવેલી છે TAH ઇન્ટુ બ્રેકેટ SH સ્ટાન્ડર્ડ અવર ઓફ ઈચ ટાઈપ ઓફ લેબર ડિવાઇડ બાય ટોટલ સ્ટાન્ડર્ડ અવર્સ હવે અહીંયા રિવાઇઝ સ્ટાન્ડર્ડ અવર્સ અથવા RSM બંને એક જ છે અગાઉ પણ આ જ વસ્તુ આવી ગઈ છે આગળ લેબર મિક્સ વેરિયન્સમાં RSM આવશે તો એના માટે પણ સેમ ફોર્મ્યુલા જ આવશે એટલે જ્યારે પણ એક્ઝામમાં આપણે આ ફાઇન્ડ કરી લીધું હોય તો ત્યારે રિપીટ ફાઇન્ડ કરવાનું નહીં પછી આપણે જોયું આઈડિયલ ટાઈમ વેરિયન્સ જ્યારે પણ અમુક ટાઈમ એવું થતું હોય 8 કલાક દિવસના વર્કિંગ અવર નક્કી કર્યા હોય તો અમુક ટાઈમ ખ્યાલ છે કે આટલો ટાઈમ તો વર્કર થોડો બ્રેક ને એવું લે કારણ કે સતત કોઈ કામ ન કરી શકે વી આર હ્યુમન બીંગ્સ આપણે માણસ છીએ આપણે સતત કામ ન કરી શકીએ વી નીડ સમ બ્રેક વી સમટાઈમ્સ વી નીડ બ્રેક પણ ક્યારેક એવું બને છે કે લોકો જાણી જોઈને નોર્મલ ટાઈમ્સ કરતા એબનોર્મલ સમય લઈ લે છે બ્રેકનો તો એ ન ચાલે તો એના માટે આઈડિયલ ટાઈમ વેરિયન્સ આપણે ક્યારેક ફાઇન્ડ કરવાનું હોય છે તો એબનોર્મલ આઈડિયલ ટાઈમ આપ્યો હશે મલ્ટીપ્લાય બાય સ્ટાન્ડર્ડ વેજ રેટ એટલે કે SR એટલે આઈડિયલ ટાઈમ વેરિયન્સ મળી જશે ત્યારબાદ મટીરિયલ મિક્સ વેરિયન્સ જે ગયા લાસ્ટ લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કર્યું લેબર સો મટીરિયલ ની લેબર સોરી લેબર મિક્સ વેરિયન્સ એ મટીરિયલ મિક્સ વેરિયન્સ જેવો છે when number of different type of workers required for a job is fixed but in practice different mix of labor is used for a job then this variance is arises જેમ આપણે અગાઉ વાત થઈ યુસેજ અગાઉના વેરિયન્સમાં
એજ પ્રમાણે અહીંયા જ્યારે ટોટલ સ્ટાન્ડર્ડ અવર્સ અને એકચ્યુઅલ સ્ટાન્ડર્ડ અવર્સ અલગ અલગ હશે ત્યારે મતલબ એક કરતા વધારેનું કોમ્બિનેશન જ્યારે આપણે લઈએ છીએ કેટેગરીવાળા મેલ ફિમેલ ચિલ્ડ્રન સોરી મેન વુમન ચિલ્ડ્રન મેલ ઓર ફિમેલ એ સિવાય સ્કિલ્ડ સેમી સ્કિલ્ડ અનસ્કિલ્ડ આ રીતે કેટેગરી વાઇઝ અલગ અલગ વર્કરને આપણે જ્યારે યુઝ કરતા હોય એ ટાઈમે આ વેરિયન્સમાં ધ્યાન રાખવાનું જ્યારે બંનેનો ટોટલ સરખો હોય તો આ ફર્સ્ટ ફોર્મ્યુલા યુઝ થાય છે એસ આર ઇન્ટુ બ્રેકેટ એસ એમ માઇનસ એ એમ જેનો સમ આપણે જોયો લાસ્ટ લેક્ચરની અંદર અને પછી આજે જે આગળ જોવાનું છે દેટ ઇઝ ટોટલ સ્ટાન્ડર્ડ અવર્સ અને ટોટલ એકચ્યુઅલ અવર્સ ઇક્વલ ન હોય ત્યારે આપણે એસ આર ઇન્ટુ બ્રેકેટ આર એસ એમ માઇનસ એ એમ અહીંયા આર એસ એમ એટલે કે રિવાઇઝ સ્ટાન્ડર્ડ મિક્સ છે એ સેમ ગણાશે રિવાઇઝ સ્ટાન્ડર્ડ અવર્સ આપણે જે આગળ સુવિધા એ જ તે સેમ ફોર્મ્યુલા છે તો હવે સ્ટાર્ટ કરી આજનો સમ સમ નંબર 8 પેજ નંબર 213 રેફરન્સ બુક તરીકે આપણે બીએસ શાહ પ્રકાશનની ટેક્સ્ટ બુક યુઝ કરી રહ્યા છીએ સમ નંબર 8 પેજ નંબર 213 પર આવી જઈએ ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન કેલ્ક્યુલેટ ડાયરેક્ટ લેબર કોસ્ટ વેરિયન્સ અહીંયા ખાલી ડાયરેક્ટ લેબર કોસ્ટ વેરિયન્સ જ કીધા છે કયા કયા કીધા નથી તો અહીંયા આપણે આ મેઇન ચાર વેરિયન્સ આપણે ફાઇન્ડ કરશું મેલ ફિમેલ બે કેટેગરી આપી છે અવર્સ આપ્યા છે ઉપર હેડિંગ આપ્યું છે સ્ટાન્ડર્ડનું એમાં અવર અને રેટ બંને આપેલું છે સાથે લેબર પણ આપેલું છે પણ આપણે લેબર એટલે કે મજૂરીનું એટલે કે કોસ્ટનું અત્યારે જરૂર નહીં પડે એટલે આપણે કન્સિડર નથી કરતા આપણે મેઇન ચાર ડિટેલ્સ જ જરૂરી હોય છે કોઈ પણ ફોર્મ્યુલા માટે સ્ટાન્ડર્ડ અવર્સ સ્ટાન્ડર્ડ રેટ એકચ્યુઅલ અવર્સ એકચ્યુઅલ રેટ તો મેલ અને ફિમેલના સ્ટાન્ડર્ડ અવર આપ્યા છે 500 એમને મજૂરી 3 રૂપિયા લખી દઈ છે એકચ્યુઅલ અવર આપ્યા છે 700 મજૂરી આપી છે 3.20 લખે ફિમેલમાં એ જ પ્રમાણે 300 એમના સ્ટાન્ડર્ડ અવર આપણે અઝ્યુમ કર્યા હતા અને મજૂરીનો રેટ આપણે દર નક્કી કર્યું છે 1.20 રૂપિયા પ્રતિ કલાક જ્યારે ખરેખર પણ આપણે 300 કલાક જ કામ કરાવી છે એની પાસે અને 1 કલાકના 1 રૂપિયાના ભાવે આપણે એમને મજૂરી આપીએ તો ધાયરા કરતા અહીંયા ફિમેલમાં ઓછી મજૂરી આપી છે એટલું સારું કહેવાય અને મેલમાં આપણે વધારે ચૂકવવી પડી છે જે અનફેવરેબલ ગણાશે તો પહેલા એક તમને આ ચાર વસ્તુ પ્રોપરલી ફાઇન્ડ કરતા આવડવી જોઈએ લકીલી આ સમમાં આપણને બધી જ ડિટેલ્સ પ્રોવાઈડ કરવામાં આવેલી છે તો હવે આપણે સ્ટાર્ટ કરીએ સમ સૌથી પહેલા આવશે લેબર કોસ્ટ વેરિયન્સ જેની ફોર્મ્યુલા છે સ્ટાન્ડર્ડ અવર ઇન્ટુ સ્ટાન્ડર્ડ રેટ માઇનસ એકચ્યુઅલ અવર ઇન્ટુ એકચ્યુઅલ રેટ મેલનું જોઈએ આપણે સ્ટાન્ડર્ડ અવર આપ્યા છે 500 ઇન્ટુ સ્ટાન્ડર્ડ રેટ 3 માઇનસ એકચ્યુઅલ અવર 700 ઇન્ટુ એકચ્યુઅલ રેટ 3.20 આ રીતે કેલ્ક્યુલેટ કરતા સ્ટાન્ડર્ડ કોસ્ટ મળશે આપણને 1500 એકચ્યુઅલ કોસ્ટ મળે છે 2240 બટ ઓબ્વિયસ છે ધાયરા કરતા ઘણા બધા કલાક વધી ગયા છે એટલે અહીંયા આન્સર આપણને નેગેટિવ મળશે ₹740 નેગેટિવ આવ્યું છે જે અનફેવરેબલ કન્ડિશન દર્શાવે છે ફિમેલનું લઈ લઈએ ફિમેલ વર્કર્સ આપણે 300 સ્ટાન્ડર્ડ અવર અઝ્યુમ કર્યા હતા 1.20ના ભાવે આપણે એમને પેમેન્ટ આપવાની વાત છે એટલે એનું કોસ્ટિંગ આવશે 360 અને ખરેખર 300 વુમેન અવર્સ જ આપણે યુઝ કર્યા છે ફિમેલ અવર્સ અને 1 રૂપિયાના ભાવે મજૂરી આપી એટલે 360 માઇનસ 300 કરીએ છીએ તો પોઝિટિવ આન્સર મળશે +60 એફ એટલે કે ફેવરેબલ જે આપણા મતલબ આપણે જેટલું એસ્ટિમેટ કર્યો હતો એના કરતાં પણ ઓછા ખર્ચમાં આપણે કામ ટાર્ગેટ અચીવ થયું છે તો એ સારી કન્ડિશન ગણાય છે કંપનીનું મેનેજમેન્ટની એફિશિયન્સી સારી ગણાય ટોટલ જોઈએ ઓવરઓલ તો મેઇલમાં આપણે નેગેટિવ 740 આવ્યા ફિમેલમાં +60 ઓવરઓલ જોઈએ છીએ તો -680 ઓવરઓલ કન્ડિશન અનફેવરેબલ ગણાશે સેકન્ડ લઈ લઈએ ડબલ્યુ આર બી
वेज रेडियो एरियंस फॉर्मूला छे एक्चुअल आवर्स इनटू ब्रैकेट एसआर माइनस एआर तो અહીંયા સૌથી પહેલા મેલ વોકર નું જોઈએ 700 ઇનટુ બ્રેકેટ 3.0 માઇનસ 3.2 તો અહીંયા 700 ઇનટુ બ્રેકેટ માઇનસ 20 આવશે ઇક્વલ ટુ માઇનસ 140 અનફેવરેબલ ફીમેલ વર્કર નું જોઈએ 300 એક્ચ્યુઅલ અવર્સ છે સ્ટાન્ડર્ડ રેટ 1.2 એક્ચ્યુઅલ રેટ 1.0 બેનિફિશિયલ છે પ્લસ આવશે તો એનો આન્સર આવશે આપણે પ્લસ 60 ટોટલ જોઈ લઈએ ટોટલ આપણને મળે છે નેગેટિવ 140 પ્લસ 60 એટલે માઇનસ 80 જે અનફેવરેબલ ઓવરઓલ દર્શાવે છે સમ નંબર 8 કન્ટિન્યુ કરી રહ્યા છીએ નેક્સ્ટ વેરિયન્સ આવે છે લેબર સબ એફિશિયન્સી વેરિયન્સ તો એના માટે અહીંયા તમે ટોટલ જુઓ તો અહીંયા 800 છે અને અહીંયા 1000 છે જ્યારે પણ આ ટોટલ અલગ અલગ આવે ત્યારે આપણે રિવાઇઝ મિક્સ અથવા રિવાઇઝ ઓવર્સ શોધવાનું રહેશે તો એના માટે એલએસઈવી અથવા તમે એસઈવી એલઈવી પણ લખી શકો છો પણ એના માટે રિવાઇઝ વાળી ફોર્મ્યુલા આવશે SR into bracket SH minus RSH. So, સૌથી પહેલા આપણે RSH find કરવાનું છે. Revised standard mix અથવા hours. Formula છે TH into bracket SH of each type of labor divided by TSH, total standard hours. Main ના જોઈ લઈએ મેલ ના 1000 એનો actual hours છે total actual hours. એના સ્ટાન્ડર્ડ અવર્સ છે 500 ડિવાઇડ બાય ટોટલ સ્ટાન્ડર્ડ અવર્સ છે 800 એટલે 625 કલાક આપણને મળશે રિવાઇઝ સ્ટાન્ડર્ડ અવર્સ તરીકે મેલના 625 કલાક મળ્યા ફિમેલનું જોઈ લઈએ તો એકચ્યુઅલ અવર્સનો ટોટલ છે 1000 એના પોતાના સ્ટાન્ડર્ડ અવર્સ 300 છે અને ટોટલ સ્ટાન્ડર્ડ અવર છે 800 તો 1000 ઇન્ટુ 300 અપોન 800 કરીએ એટલે આપણને રિવાઇઝ સ્ટાન્ડર્ડ અવર્સ મળે છે 375 નાવ વી કેન કેલ્ક્યુલેટ લેબર સબ એફિશિયન્સી વેરિયન્સ જે ડિટેલ્સ આપણે જરૂરી છે અગાઉના ત્રણ બે વેરિયન્સમાં ટેબલ એકવાર લખો તો ચાલશે અહીંયા આ ટેબલ ફરીવાર તમે નોટ ડાઉન કરી નાખજો જે આપણી ફોર્મ્યુલામાં જરૂરી છે એ જ ડિટેલ આપણે લીધી અહીંયા SR સ્ટાન્ડર્ડ રેટ SH અને RSH અથવા RSM મેલ માટે જોઈએ તો એનો સ્ટાન્ડર્ડ રેટ છે 3 રૂપિયા SH છે 500 અને RSH છે 625 આ રીતે આપણને નેગેટિવ મળશે નેગેટિવ 375 જે અનફેવરેબલ દર્શાવે છે ફિમેલ નું જોઈએ તો એનો સ્ટાન્ડર્ડ રેટ છે 1.2 સ્ટાન્ડર્ડ અવર આપણે ધાર્યા હતા 300 અને રિવાઇઝ સ્ટાન્ડર્ડ ફાઇન્ડ કર્યા 375 તો અહીંયા પણ ધાર્યા કરતા રિવાઇઝ વધુ છે એટલે નેગેટિવ આવશે માઇનસ 90 અનફેવરેબલ સિચ્યુએશન દર્શાવે છે ટોટલ જોઈએ તો મેલ નો છે નેગેટિવ 375 ફિમેલ નો છે માઇનસ 90 ઓવરઓલ જોઈએ તો માઇનસ 465 અનફેવરેબલ આપણને આન્સર મળે છે તો આ રીતે લેબર એફિશિયન્સી પણ કહી શકાય અને લેબર સબ એફિશિયન્સી પણ કહી શકાય ખાસ જ્યારે પણ ડિફરન્સ હોય અલગ અલગ સ્ટાન્ડર્ડ અવર અને એક્ચ્યુઅલ અવર્સ ના ટોટલ માં ત્યારે લેબર એફિશિયન્સી રિવાઇઝ તરીકે આપણે ફાઇન્ડ કરવું પડશે લાસ્ટ આપણે જોઈ લઈએ એલએમવી અગેન અહીંયા TSH અને TH સેમ નથી એટલે આપણે RSM યુઝ કરશું જે ઓલરેડી આપણે કેલ્ક્યુલેટ કર્યું છે ફરી પાછું એક ટેબલ બનાવી લઈએ અલગ આપણે જરૂર છે એ પ્રમાણેનો ટાઈપ મેલ ફિમેલ SR RSM અથવા RSH અને AH અથવા AM
ઓલરેડી તમે ટેબલ અગાઉ બનાવેલું છે, રિપીટ કરવાની જરૂર નથી, ન કરો તો પણ ચાલશે. મેલ નું જોઈએ આપણે SR ઇન્ટુ બ્રેકેટ RSM માઇનસ AM, તો મેલ નો SR છે 3 રૂપિયા, RSM છે 625 અને AM અથવા AH છે 700. નેગેટિવ આવશે 3 રૂપિયા મલ્ટીપ્લાય બાય -75, તો આન્સર મળે છે -225, અનફેવરેબલ. ફિમેલ નો જોઈ લઈએ 1.2 ઇન્ટુ બ્રેકેટ 375 -300, તો અહીંયા પોઝિટિવ છે +75, આન્સર આવશે +90, ફેવરેબલ. ઓવરઓલ જોઈએ આપણે 1. મેલ નું આપણે આવ્યું છે રૂપીસ -negative -225 અને ફિમેલ નું આવ્યું છે +90. ઓવરઓલ આન્સર મળે છે આપણને -135, જે અનફેવરેબલ કન્ડિશન દર્શાવે છે. તો આજે આપણે એક સમ લીધો જેની અંદર લેબર એફિશિયન્સી ને બદલે સબ એફિશિયન્સી વેરિયન્સ ફાઇન્ડ કર્યો, અને લેબર મિક્સ વેરિયન્સ જે છે એમાં આપણે રિવાઇઝ સ્ટાન્ડર્ડ મિક્સ નો યુઝ કેમ કરવો, શા માટે કરવો પડે છે એ આપણે આજે જોયું. આઈ હોપ કે તમને દરેકને આ સમ પ્રોપરલી સમજાઈ ગયો હશે. આના જેવા સિમિલર સમજે જે હોમવર્કમાં હું તમને આપું છું, તમે લોકો જાતે કરી શકશો. કાંઈ પણ ડિફિકલ્ટી હોય તો તમે ગ્રુપમાં મેસેજ મૂકી શકો છો. ગ્રુપમાં નહીં, સોરી, તમે ગ્રુપની અંદર દરેક ફેકલ્ટીઝના નંબર આપેલા છે, નંબરમાં તમે ક્વેરી વોટ્સઅપ કરી શકો છો. અમે બને એટલું જલ્દી તમારી ક્વેરી સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. સમ નંબર 14, પેજ નંબર 218. આ સમ તમે કરજો અને આના જેવા સિમિલર સમ પણ ટ્રાય કરજો આઈડેન્ટિફાઈ કરવાની. જેટલું તમે જાતે આઈડેન્ટિફાઈ કરીને જોઈને સમજીને કરશો એટલું જ તમારો કોન્ફિડન્સ લેવલ અપ જશે અને એક્ઝામમાં તમારી રીતે તમે સાચા કેલ્ક્યુલેશન સાથે આન્સર લાવી શકશો. ઓકે, જો આ વિડીયોમાં તમને સમજણ પડી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપણી યુટ્યુબ ચેનલને. કોઈ પણ ડિફિકલ્ટી હોય તો તમે ગ્રુપમાં જે ફેકલ્ટી છે એના નંબર પર મેસેજ કરી શકો છો. આઈ હોપ કે આ સેશનમાં તમને ખ્યાલ આવ્યો હશે. હમણાં કેટલાક ટાઈમથી અમે લોકો બેક ટુ બેક વધારે લેક્ચર્સ મૂકી રહ્યા છીએ, તમારા માટે સારું છે. તો તમે કન્ટિન્યુઅસ લેવલ પર આ તમામ લેક્ચર્સ જોશો અને સાથે ભણશો તો એક બેઠકે જ્યારે તમે બધા સમ કરતા હોય તો તમને એ વધારે ઝડપથી ગ્રાસ્પિંગ તમારે થશે. તો આઈ હોપ કે તમને લોકોને આ સેશનમાં સમજણ પડી હશે. સેશન કમ્પ્લીટ કરું છું અને આજે જ બેક ટુ બેક બીજા સેશન પણ મુકાવાના છે. તો ખાસ કન્ટિન્યુઅસલી તમે લર્ન કરો એ જ વિશ છે મારી. હેવ અ ગ્રેટ ડે અહેડ. સ્ટે સેફ, સ્ટે એટ હોમ.